गुड मॉर्निंग स्टूडेंट्स, गुजराती पार्ट टू नी बुक में पेज नंबर 30 ऊपर आपेलो क्वेश्चन नंबर 1 जोशु। आपणे चित्र जुओ, शब्द वाँचो अने लखो। अहींया तमने बे पिक्चर आप्या छे, तो पेलू पिक्चर छे ई साइंटिस्ट। साइंटिस्ट एटले वैज्ञानिक। एना पछीनुं पिक्चर आप्युं छे एक हाथी छे, पण हाथी ने जो केटली बधी सूंड आपी छे एटले एने केवो हाथी कहेवाय? ऐरावत। हाथी नुं नाम शुं छे? ऐरावत। आपणे तमे स्वर शीख्या त्यारे अ अ आ ई मां तमे आपणे बोलता ने अजगरनो, एमां ऐ एटले शुं बोलता आपणे? ऐरावतनो ऐ। तो आ बे शब्दो आपणे अहींया नीचे लखीशुं। तो पहेलो शब्द हतो वैज्ञानिक, तो वने बे मात्रा वै ज्ञा नी क। અને એના પછીનો શબ્દ છે ઐરાવત, તો અને બે માત્રા ઐરાવત। આ બે શબ્દ તમારે અહીંયા ટુ લાઇનમાં સાદા અક્ષરે વાંચીને લખવાના છે। એના પછી ક્વેશ્ચન નંબર 2 તમે લખી ગયા છો, તો ક્વેશ્ચન નંબર 3 જોશું આપણે, એમાં વાંચો અને લખો। આગળના વિડીયોની જેમ તમને અહીંયા પણ શબ્દો આપેલા જ છે, એ તમારે પહેલાં વાંચી જવાના છે અને પછી અહીંયા ટુ લાઇનમાં સારા અક્ષરે લખવાના છે। તો પહેલો શબ્દ હતો પૈસાદાર, તો અહીંયા તમારે લખવાનું કોને બે માત્રા પૈસાદાર। એના પછીનો શબ્દ છે તને બે માત્રા તૈલ અને ચિત્ર, તો અહીંયા લખવાનું તને બે માત્રા તૈલ ચિત્ર। એના પછીનો શબ્દ છે સને બે માત્રા શૈક્ષણિક, અહીંયા તમારે લખવાનું સને બે માત્રા શૈક્ષણિક। એના પછીનો છે વને બે માત્રા વૈવાહિક, અહીંયા લખવાનું વને બે માત્રા વૈવાહિક। આજના હોમવર્કમાં બાળકો તમારે ક્વેશ્ચન નંબર 30 ઉપર પેજ નંબર 13 ઉપર ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 3 આપેલો છે એ જ હોમવર્કમાં લખવાનું છે।